ધાનેરાના કે આર અંજણ કોલેજમાં કોલેજના વિદ્યાર્થી અને યુવા લેખક જીગર ગલચર અનામી રાઇટરના ત્રણ પુસ્તકો રહસ્ય ટાપુ ઉપર વસાવટ ભયાનક સફર તથા ચામડાનો નકશો જહાજની શોધ પુસ્તકોના વિમોચનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવલકથાકાર વાર્તાકાર અને લોકસાહિત્યકાર માન્ય કનુભાઈ આચાર્ય અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના પ્રમુખ ભગવાનભાઈ બંધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા કૈલેશભાઈ ત્રિવેદી નિવૃત્ત ફોરેસ્ટર ઓફિસર ગોવિંદભાઈ પટેલ કોલેજનું શિક્ષણ સમિતિના ચેરમેન નારાયણભાઈ પટેલ કોલેજના પ્રિન્સિપલ લાલજીભાઈ પટેલ કોલેજના પ્રોફેસર તથા કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રોફેસર દેવાભાઈ ચૌધરીએ કર્યું હતું. આભારવિધિ ગુજરાતી વિભાગના પ્રોફેસર પૃથ્વીસિંહ ઠાકોરે કરી હતી. કોલેજના પ્રિન્સિપલ પધારેલા મહેમાનો શ્રી આર કે આંજણા કોલેજના ગૌરવ સન્માન યુવા લેખક જીગર અનામી રાઇટરને અભિનંદન આપી દબદબાભેર સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. 21 વર્ષની ઉંમર ધરાવતા યુવા લેખક જીગર અનામી રાઇટર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રાના વતની છે. તેમનો જન્મ 9 નવેમ્બર 1999 થયો હતો. બાળપણથી જ વાંચન તેમનો મુખ્ય શોખ રહ્યો હતો. પુસ્તકોના ગાઢ વાંચનના કારણે તેમને લખવાની પ્રેરણા મળી. મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલા જીગરને તેમના મમ્મી પપ્પા કમળાબેન તથા પોપટભાઈ તરફથી લેખન પ્રત્યેનું પ્રોત્સાહન મળ્યું હતું. પૂરણસિંહ ચૌહાણનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ધાનેરા.